प्रैक्टिकल नंबर 4A, एम टू परफॉर्म लोड टेस्ट एंड प्रिपेर हीट बैलेंस शीट ऑफ आईसी एंजीन. लोड टेस्ट परफॉर्म करवानी छे अने हीट बैलेंस शीट परफॉर्म करवानी छे. ओके, फर्स्ट ऑब्जेक्टिव जोईए आपणे. जो कि आ प्रेक्टिकल आपणे 4-स्ट्रोक डीजल एंजीन माटे करवाना छे. ओके, એટલે આ પર્ટિક્યુલર એન્જિન માટેના ઓબ્જેક્ટિવ છે. તો ઓબ્જેક્ટિવ ઓફ ધીસ પ્રેક્ટિકલ ટુ પરફોર્મ લોડ ટેસ્ટ. લોડ ટેસ્ટ પરફોર્મ કરશું, ધેન ટુ કેલ્ક્યુલેટ ઇન્ડિકેટેડ પાવર, બ્રેક પાવર, મિકેનિકલ એફિશિયન્સી, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી, બ્રેક મેન્યુફેક્ટિવ પ્રેશર, બ્રેક થર્મલ એફિશિયન્સી, બ્રેક સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન, એર ફ્યુલ રેશિયો, ઓકે, એટસેટ્રા. આ બધી વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરશું. ઓકે, જેને આપણે ફાઇનલ રિઝલ્ટ ટેબલમાં મૂકશું. અને આ બધું કેલ્ક્યુલેશન ઓબ્ઝર્વેશન ટેબલના ડેટા પરથી થશે. અને ઓબ્ઝર્વેશન ટેબલ આપણે લોડ ટેસ્ટ પરફોર્મ કર્યા પછી ભરશું. એન્ડ લાસ્ટ છે ટુ પ્રિપેર હીટ બેલેન્સ શીટ. હીટ બેલેન્સ શીટ પ્રિપેર કરવી. ઓકે, એટલે ટોટલ 3 વસ્તુ આપણે કરવાના છીએ. ઓકે, ચલો એક્સપેરિમેન્ટની પ્રોસીજર કઈ રીતની છે. તો એક્સપેરિમેન્ટની પ્રોસીજરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ એન્જિનનો જે વોટર સપ્લાય છે એને સ્ટાર્ટ કરીએ. ઓકે, કેલોરીમીટર અને એનો જે ફ્લોરેટ છે એને પરફેક્ટ રાખીએ અને પ્રેશર મેન્ટેન રાખીએ. ધેન ફ્લોરેટ મેન્ટેન થઈ ગયો, પ્રેશર મેન્ટેન થઈ ગયું, ધેન 230 વોલ્ટેજનું જે એસી સપ્લાય છે એની સ્વિચને ઓન કરીએ, જેથી કરીને પ્રેશર સિગ્નલ, કન્ડિશનર, ઇલેક્ટ્રોનિક કન્સોલ, UPS, એક્સાઇટેશન કંટ્રોલર અને આ બધી વસ્તુ સ્ટાર્ટ થાય, બરાબર, વિથ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરની સાથે સ્ટાર્ટ થાય એવું 230 વોલ્ટનું એસી સપ્લાય આપણે આપશું, બરાબર. ધેન સ્ટાર્ટ ધ એન્જિન એન્ડ રન ઇટ એટ આઇડલ સ્પીડ ફોર ફ્યુ ટાઈમ. થોડાક સમય માટે એન્જિન આઇડલ સ્પીડ પર રન થવા દેશો, જેથી કરીને એન્જિનના બધા જ પેરામીટર બેલેન્સ કન્ડિશનમાં આવી જાય, ત્યારબાદ આપણે એનું મેઝરમેન્ટ લેશું. ઓકે, ધેન આપણી પાસે જે કોમ્પ્યુટર છે, આ કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેર છે કે જે સોફ્ટવેર એન્જિનના જે ડેટા છે ડેટાને કમ્પાઇલ કરીને આપણને ડિસ્પ્લે કરીને બતાવશે. ઓકે, તો એના માટે ક્લિક ઓન આઇકોન ઓફ કોમ્પ્યુટરાઇઝ ડીઝલ એન્જિન, બરાબર, સોફ્ટવેર સ્ટાર્ટ કરીએ. ધેન સિલેક્ટ ધ એક્સપેરિમેન્ટ ટુ બી કન્ડક્ટેડ બાય ક્લિકિંગ પ્રોસીજર બટન અગેન્સ્ટ ઇટ. ઓકે, પ્રોસીજર સ્ટાર્ટ કરીએ. ધેન એડજસ્ટ ધ ડીમર નોબ. આ એક ડીમર નોબ મતલબ એક નોબ આપેલી છે વિચ કંટ્રોલ ધ વોલ્ટેજ. ઓકે, જે સિસ્ટમના વોલ્ટેજ છે કંટ્રોલ કરતા હશે અને વોલ્ટેજ 220-230ની વચ્ચે હોવા જોઈએ, બરાબર. આ વોલ્ટેજ મેન્ટેન થાય ત્યારબાદ સ્વિચ ઓન કરો લોડ સ્વિચની. ઓકે, અને જો આ વોલ્ટેજ અપ એન્ડ ડાઉન થતા હશે, ઇફ વોલ્ટેજ ડ્રોપ, રિસેટ ઇટ બાય એડજસ્ટિંગ ધ ડીમર નોબ. ડીમર નોબ ફેરવીને એડજસ્ટ કરીને આ વોલ્ટેજને ફરતી પાછા સેટ કરીએ. ઓકે, અને જેવી રીતના એન્જિન ચાલતું રહે એ રીતના ઇન્ક્રીઝ ધ લોડ બાય સ્વિચિંગ ઓન 2, 3, 4 એન્ડ 5 વન બાય વન, બરાબર. એક પછી એક આ બધા લોડ પર સ્વિચ કરીને એન્જિનના રીડિંગ આપણે લેશું. ઓકે, હવે આપણે જે એન્જિન સેટઅપ જોવાના છીએ આ એન્જિનનું સ્પેસિફિકેશન શું છે. તો સ્પેસિફિકેશન માટે એન્જિનના સ્પેસિફિકેશનમાં એન્જિનનો જે બોર ડાયમીટર છે દેટ ઇઝ 0.08 મીટર, એન્જિનની જે સ્ટ્રોક લેન્થ છે દેટ ઇઝ 0.110 મીટર. ઓકે, અને એન્જિનની જે કેપેસિટી છે, કેપેસિટી 5 કિલોવોટ એટ 1500 RPM થાય છે. ઓકે, આ એન્જિનના સ્પેસિફિકેશન છે. હવે આ એન્જિનની અંદર આપણે ફ્યુલની સાથે સાથે એરને પણ સપ્લાય કરાવડાવીએ છીએ. તો એર જે ડ્રમમાંથી સપ્લાય થાય છે એ ડ્રમની ઉપર લાગેલા ફેનના સ્પેસિફિકેશન છે, બરાબર. એમાં એર ફેન એનો આઉટર ડાયમીટર છે 0.090 મીટર, ઇનર ડાયમીટર છે 0.035 મીટર. ઓકે, અને જે ફ્યુલ આપણે યુઝ કરશું એ ફ્યુલની કેલોરીફિક વેલ્યુ એટલે કે ડીઝલની કેલોરીફિક વેલ્યુ 44,800 કિલો જુલ પર કિલોગ્રામ છે. ઓકે, ડેન્સિટી ઓફ ફ્યુલ, ફ્યુલની ડેન્સિટી કેટલી આપેલી છે, તો કે 832 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, અને બીજું આપણે જે ફ્યુલ કન્ઝપ્શન મેઝર કરશું, આ ફ્યુલનું કન્ઝપ્શન એક બ્યુરેટની અંદરથી પછી એન્જિનમાં દાખલ થતું હશે. ફ્યુલ જે દાખલ કરશું આ બ્યુરેટની અંદરથી એન્જિનમાં દાખલ થવા દેશું. તો એ જે બ્યુરેટ છે, બ્યુરેટનો ડાયમીટર આપણને આપેલો છે 0.015 મીટર. અને બ્રેક પાવર મેઝર ફ્લાયવીલ દ્વારા કરશું. ઓકે, તો રેડિયસ ઓફ ફ્લાયવીલ એ આપણને આપેલી છે 0.2 મીટર. ઓકે, આ બધી વસ્તુ જે કાંઈ પણ મેઝર કરશું, ઓકે, મેઝર કર્યા પછી એના ડેટા આપણે સીધા ભરશું ઓબ્ઝર્વેશન ટેબલની અંદર. આ ઓબ્ઝર્વેશન ટેબલની અંદર આ બધા ડેટા ભરાઈ જાય ત્યારબાદ એનું કેલ્ક્યુલેશન આપણે કરશું, બરાબર. અને કેલ્ક્યુલેશન કરીને ઇન્ડિકેટેડ પાવર, બ્રેક પાવર, એટસેટ્રા, મિકેનિકલ એફિશિયન્સી, આ બધી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાના છીએ, બરાબર. એને કેલ્ક્યુલેશનમાં આપણે જોશું. ઓકે, તો ઓબ્ઝર્વેશન ટેબલમાં કયા કયા ડેટા ભરવાના છે. પહેલું છે લોડ. લોડ આપણે ક્યાંથી લેશું, તો કોમ્પ્યુટરની સિસ્ટમની અંદર એક લોડનો આઇકોન આપેલો છે, ત્યાં જે કંઈ પણ લોડ લખેલો બતાવે KG માં છે એને સીધો આપણે અહીંયા લખી લેશું. ધેન એન્જિન RPM. એન્જિન RPM આપણે ટેકોમીટરની મદદથી લેવાના છીએ. ધેન થર્ડ છે, અને આ RPM જો કે ફ્લાયવીલ જે રોટેટ થાય છે આ ફ્લાયવીલ પર ટેકોમીટર રાખીને પછી આપણે RPM મેઝર કરશું. ઓકે, એ બી આપણે હમણાં ડેમોન્સ્ટ્રેશનમાં જોઈએ. ત્યારબાદ છે ફ્યુલ કન્ઝપ્શન.
ફ્યુલ કન્ઝપ્શન, તો કે બ્યુરેટની અંદરથી ફ્યુલ કેટલા સેન્ટીમીટર નીચે ઉતરે છે, આ લેન્થ મેઝર કરી દીધા પછી ફ્યુલ કન્ઝપ્શન આ કેલ્ક્યુલેશનની અંદર તો આપણને ખબર પડશે કે ફ્યુલ કન્ઝપ્શન કેટલું આવે છે. ત્યારબાદ એર સ્પીડ, તો એર સ્પીડ પણ આપણે ટેકોમીટરનો યુઝ કરીને એર ડ્રમની ઉપર લાગેલો જે ફેન છે બરાબર એ ફેનના આરપીએમ મેઝર કરીને પછી મેઝર કરશું. નેક્સ્ટ છે મીન ઇફેક્ટિવ પ્રેશર. મીન ઇફેક્ટિવ પ્રેશર ડાયરેક્ટ કોમ્પ્યુટરની સિસ્ટમની અંદર જે આઇકોન બતાવેલો છે આઇકોનની અંદરથી આપણને ખબર પડશે કે મીન ઇફેક્ટિવ પ્રેશર બારમાં કેટલું આપેલું છે, એટલે એ આપણને કોમ્પ્યુટરમાંથી મળશે, સીધું અહીંથી લેશું. ધેન ટેમ્પરેચર ઓફ એક્ઝોસ્ટ ગેસ, બરાબર એન્જિનમાંથી જે એક્ઝોસ્ટ ગેસ બહાર નીકળે છે ત્યાં એક્ઝોસ્ટ ગેસની બહાર મતલબ જ્યાંથી નીકળે છે ત્યાં જ આપણે એક થર્મોકપલ મૂકેલું છે. આ થર્મોકપલ સીધું ટેમ્પરેચર મેઝર કરીને આપણને ડિસ્પ્લે પર બતાવશે કે કેટલા ડિગ્રી ટેમ્પરેચર છે, બરાબર એ મેઝર કરીને અહીંયા લખશું. ધેન ટેમ્પરેચર ઓફ એક્ઝોસ્ટ ગેસ એટ હીટ એક્સચેન્જર આઉટલેટ, બરાબર હીટ એક્સચેન્જર વચ્ચે મૂકેલું છે આના આઉટલેટનું ટેમ્પરેચરમાં, ત્યાં પણ એક થર્મોકપલ મૂકેલું છે, એ થર્મોકપલ પણ આપણને ડિસ્પ્લેની અંદર ટેમ્પરેચર બતાવશે, બરાબર એ ડિસ્પ્લેમાંથી ટેમ્પરેચર સીધું અહીંયાથી લખી લેશું. ધેન ટેમ્પરેચર ઓફ વોટર એટ કેલોરીમીટર ઇનલેટ, કેલોરીમીટરમાં ઇનલેટ તરીકે જે પાણી દાખલ કરીએ છીએ આ પાણીનું ટેમ્પરેચર આપણે પહેલેથી બહારથી લઈ લીધેલું છે, મતલબ બહારથી જ એ વોટર કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર છે આનું ટેમ્પરેચર પહેલેથી મેઝર કરી લેશું બાય યુઝિંગ થર્મોમીટર, અને જે કાંઈ પણ ડિગ્રી સેન્ટીગ્રેડ આવે છે એને સીધું અહીંયા લખશું. સેમ એવી રીતના T5 ટેમ્પરેચર ઓફ વોટર એટ એન્જિન ઇનલેટ, તો T5 ટેમ્પરેચર અને કેલોરીમીટરનું ટેમ્પરેચર આ બંને સેમ રહેશે, એટલે જે અહીંયા આવે છે એ અહીંયા નાખશું, બરાબર. T4 ટેમ્પરેચર, ટેમ્પરેચર ઓફ વોટર ઓફ કેલોરીમીટર આઉટલેટ, બરાબર કેલોરીમીટરમાં આઉટલેટ તરીકે જે પાણી બહાર આવે છે એ પાણીનું ટેમ્પરેચર થર્મોમીટરનો યુઝ કરીને પછી જે કંઈ પણ આવે છે એને મેઝર કરીને અહીંયા લખશું. સેમ એવી રીતના ટેમ્પરેચર ઓફ વોટર એટ એન્જિન આઉટલેટ, એન્જિન આઉટલેટની અંદરથી જે પાણી બહાર નીકળે છે મતલબ ગરમ પાણી જે બહાર નીકળે છે સર્ક્યુલેટ થઈને એનું ટેમ્પરેચર થર્મોમીટરનો યુઝ કરીને મેઝર કરશું, એને આપણે અહીંયા લખી દઈશું, બરાબર. અને ફાઇનલ છે વોટર ફ્લો રેટ એટ એન્જિન, એન્જિનની અંદર પાણી કેટલા રેટથી ફ્લો થાય છે આને મેઝર કરશું, બરાબર. હવે અને જે કંઈ પણ મેઝરમેન્ટ આવે છે સીધું એને આપણે અહીંયા લખશું, પણ અહીંયા આપણું જે મેઝરમેન્ટ આવશે એ સેકન્ડમાં આવશે, એટલે સેકન્ડને ઉલટું કરવાનું, એટલે 1/સેકન્ડ કરશો એટલે લીટર પર સેકન્ડ મળશે. ઓકે, ઓકે, આ આપણી એન્જિન ટેસ્ટ રિક છે, 4-સ્ટ્રોક ડીઝલ એન્જિન માટેની ટેસ્ટ રિક છે. ઓકે, આ ટેસ્ટ રિકની અંદર આપણે જોઈએ તો એક બાજુ તમને કોમ્પ્યુટર દેખાતું હશે, આ કોમ્પ્યુટરની અંદર આપણે બધા ડેટા કમ્પાઇલ થઈને કોમ્પ્યુટરની અંદર મેઝર કરવાના છીએ. ત્યારબાદ એન્જિન છે, બરાબર આ ડીઝલ એન્જિન છે, ડીઝલ એન્જિનની અંદર જે સેટઅપ છે સેટઅપ આપણે સમજીએ, બરાબર. અને રીડિંગ લેવા માટેની આ પેનલ છે, બરાબર આ પેનલની અંદર અહીંયા જે આપણને બ્યુરેટ દેખાય છે આ બ્યુરેટ, આ બ્યુરેટની અંદરથી ફ્યુલનું કન્ઝપ્શન કેટલું થાય છે ને આપણે જોઈએ. એકચ્યુઅલીમાં અહીંયા જે આપણને વાલ સિસ્ટમ બતાવેલી છે એ વાલ સિસ્ટમની અંદર જોઈએ તો આ જે લાઇન છે એ ફ્યુલના ફ્યુલ ટેન્કમાંથી આવતી લાઈન છે, એટલે ફ્યુલ ટેન્કમાંથી આવશે ડીઝલ. અહીંયા આ વાલને અત્યારે ખુલ્લો રાખેલો છે, અને તો ખુલ્લો રાખશો મતલબ આની અંદરથી બ્યુરેટમાં પાણી ભરાશે, બ્યુરેટમાં જે કંઈ પણ પાણી ભરાય છે સોરી ડીઝલ ભરાય છે આ બધું ડીઝલ આપણે અહીંયાથી સીધું એન્જિન સિલિન્ડરમાં દાખલ કરવામાં આવતું હોય છે, બરાબર. ઇન શોર્ટ આપણે ફ્યુલને ટેન્કમાંથી સીધું એન્જિનમાં દાખલ નથી કરાવડાવતા, બરાબર. પહેલાં ફ્યુલ ટેન્કમાંથી સીધું પહેલાં બ્યુરેટમાં લઈએ છે, અને બ્યુરેટમાંથી જે કંઈક પણ કન્ઝપ્શન થાય છે એને આપણે એન્જિન સિલિન્ડરમાં દાખલ કરતા હોય છે. ઓકે, બીજું આ એક યુનિટ છે, બરાબર, ઇન્ડિકેટર, ટેમ્પરેચર ઇન્ડિકેટર, જેમાં નોબ 1, 2, 3 આવી રીતના અલગ અલગ નોબ આપેલી છે, બરાબર. અને અલગ અલગ નોબ પર આપણને અલગ અલગ ટેમ્પરેચર બતાવે છે, જેમાં આપણું જે T1 ટેમ્પરેચર હતું એક્ઝોસ્ટ ગેસ ઇનલેટ, બરાબર, એક્ઝોસ્ટ ગેસનું જે ટેમ્પરેચર T1 ટેમ્પરેચર એ આપણને 1 નંબર પર બતાવશે. T2 ટેમ્પરેચર એટલે આઉટલેટનું ટેમ્પરેચર બતાવશે, એટલે કે T2 ટેમ્પરેચર, બરાબર. આવી રીતના 2 ટેમ્પરેચર આમાંથી આપણને ખ્યાલ આવશે, બરાબર. ત્યારબાદ અહીંયા જે આ પેનલ આપણને બતાવેલી છે આની અંદરથી આપણને લોડ બતાવશે, જેમાં આ જે છે આપણને વોલ્ટેજ બતાવે છે. આ વોલ્ટેજ એન્જિન જ્યારે શરૂ હોય ત્યારે 220-230 વોલ્ટેજની વચ્ચે રહેવા જોઈએ, બરાબર. અને બાકીના જે બટન બતાવેલા છે એ છે લોડ માટેના બટન, બરાબર. હવે જ્યારે એક બટન અત્યારે ઓફ છે મતલબ 0 લોડ પર ચાલે છે, બરાબર. અહીંયા મને ઓન કરી દઈશ તો 1 કિલોગ્રામનો લોડ લાગશે, એવી રીતના લોડ 2ને ઓન કરીશ તો બીજો લોડ લાગશે, એવી રીતના આપણી પાસે 5 લોડ આપેલા છે, બરાબર. તો આ બધા લોડ જેમ જેમ 1 બાય 1 એપ્લાય કરશો એવી રીતના એન્જિન પર લોડ વધશે, બરાબર. હવે એન્જિન પર લોડ વધે છે કઈ રીતના, તો કે આની પાછળની બાજુ પર અહીંયા આપણને પેનલ આપેલી છે, ઇલેક્ટ્રિક પેનલ. આ ઇલેક્ટ્રિક પેનલને ઇલેક્ટ્રિક સપ્લાય આપેલો છે, અને આ ઇલેક્ટ્રિક સપ્લાય જે આપેલો છે એ અહીંયા રિયોસ્ટેટ છે બધાય, બરાબર. જે શું કરશે તો કે એક પ્રકારનો રેઝિસ્ટન્સ ક્રિએટ કરશે, અને આ રેઝિસ્ટન્સ જે કંઈ પણ લાગે છે એ સીધા એન્જિનના આઉટપુટ શાફ્ટ પર અહીંયા જે આ લાગેલું છે યુનિટ
આ યુનિટ પર લાગતો હશે, બરાબર. એન્જિન આઉટપુટ શાફ્ટ પરનો યુનિટ છે, આ યુનિટ ઉપર લોડ લાગશે, એટલે અલ્ટિમેટલી એન્જિન પર લોડ લાગે છે, બરાબર. એટલે આ રીતના 1 કિલોગ્રામ 2 કિલોગ્રામ એવી રીતના લોડ આપણે લગાડતા હોઈએ છીએ. ઓકે, આ યુનિટ જે દેખાય છે આ છે ડીમર નોબ, બરાબર. હવે ડીમર નોબની ઉપર એક અહીંયા વ્હીલ આપણને આપેલું છે, બરાબર. આને આપણે જેમ જેમ ફેરવશું એમ એમ ઉપરની આપણી જે પેલી વોલ્ટેજવાળી પેનલ હતી, આ પેનલની અંદર વોલ્ટેજ અપ એન્ડ ડાઉન થતા હશે, બરાબર. તો આપણે ડીમર નોબને ફેરવીને 220 થી 230 વોલ્ટેજ આપણે સેટ કરવા પડશે. ઓકે, આ છે આપણું સોફ્ટવેર, બરાબર. એન્જિનની અંદરથી બધા ડેટા આપણે કાઢી નહીં શકીએ, એટલા માટે અમુક ડેટા સોફ્ટવેરની મદદથી આપણે લેશું. હવે સોફ્ટવેરની મદદથી કેમ કે આની અંદર અમુક સેન્સર આપણે લગાડેલા છે, બરાબર. એ બધા સેન્સર ડેટા કમ્પાઇલ કરીને સોફ્ટવેર આપણને ડિસ્પ્લે કરીને બતાવશે, બરાબર. હવે આની અંદર કેટલા કેટલા ડેટા છે, તો જોકે લોડ છે, બરાબર. લોડ, ત્યારબાદ છે પ્રેશર. આ પ્રેશર કયું, તો કે મીન ઇન્ડિકેટેડ પ્રેશર, એન્જિન આરપીએમ, એર આરપીએમ, બરાબર. આ બધા ડેટા આપણને મળશે, પણ આ બંને આરપીએમ આપણે આની અંદરથી નથી લેતા, કેમ કે ત્યાં સેન્સરમાં થોડોક પ્રોબ્લેમ હશે. એટલા માટે આપણે મેન્યુઅલી ડેટા રીડિંગ લઈને પછી જે કંઈ પણ આન્સર આવશે એને આપણે લખશું. એટલે સોફ્ટવેરમાંથી ખાલી બે જ ડેટા લેશું આપણે, લોડ કેટલો લાગે છે તે, અને પ્રેશર, મીન ઇફેક્ટિવ પ્રેશર કેટલું છે, મીન ઇન્ડિકેટેડ પ્રેશર કેટલું છે. આ પ્રેશર આપણી પાસે જે આ સેટઅપ છે, આ છે ડીઝલ એન્જિનનું સેટઅપ. ડીઝલ એન્જિનમાં આપણને ખ્યાલ હશે કે ફ્યુલ અને એર આ બંનેનું મિક્સર થાય તો જ તે એન્જિનની અંદર ફ્યુલનું કન્ઝપ્શન થતું હોય, બરાબર. તો આ એન્જિનમાં ફ્યુલ ક્યાંથી આવે છે, તો કે આ ફ્યુલ પંપ છે. આ ફ્યુલ પંપમાંથી ફ્યુલ લઈને અહીંયા આવે છે, અને આ ફ્યુલ કંઈ નીચે જઈને પાછળ અહીંયા આવશે, અને આ ફ્યુલ એની અંદર દાખલ થશે, બરાબર. અહીંથી ફ્યુલ દાખલ થશે, બરાબર. તો ફ્યુલ અહીંથી આવી ગયું ટેન્કમાંથી બ્યુરેટમાં, અને બ્યુરેટમાંથી એન્જિનમાં, બરાબર. હવે આ એન્જિનની અંદર એરની પણ જરૂર પડશે, તો એર માટે આ પેન્ટ આપેલો છે. હવે અહીંયા જે એર છે, એર ક્યાંથી આવે છે, તો કે એરની કનેક્શન આપણે ડ્રમ સાથે કરેલું છે, બરાબર. આ જે ડ્રમ છે, એ ડ્રમને આપણે મેઝરમેન્ટ કરવાનું થશે કે ડ્રમમાં એર કેટલી આવે છે. તો એ ડ્રમનું મેઝરમેન્ટ કરવા માટે પાછળ અહીંયા આપણને ફેન આપેલો છે. ડ્રમ બધી બાજુથી પેક કરેલું છે, પણ ડ્રમની ઉપર ફેન આપેલો છે, બરાબર. ડ્રમ ખાલી એર ખેંચશે, તો ડ્રમની અંદરથી એરનું સક્શન થશે ઓનલી આ જગ્યા પરથી થશે, એટલે ફેન ફરશે, એટલે ફેનના આરપીએમ પરથી આપણને ખ્યાલ આવી જશે કે એરનું કેટલું સક્શન થાય છે તે, બરાબર. બીજું, એન્જિનની અંદર આપણે સેટઅપમાં જોઈએ તો આપણી પાસે એક એક લીવર છે, જે લીવરથી આપણે રોટેટ કરશું. એન્જિન જેવું સ્ટાર્ટ થશે એટલે એન્જિન ફરવા મળશે, બધા રીડિંગ આપણે મેઝર કરશું, બરાબર. હવે આની સાથે સાથે આપણે બધા ટેમ્પરેચર પણ માપવાના છે, બરાબર. તો આ સેટઅપની અંદર કયા ટેમ્પરેચર કેટલા કેટલા માપશું એ ટેમ્પરેચર આપણને ખ્યાલ છે, પણ પાણીનું વોટર સપ્લાય અંદર દાખલ કરવાના છે, બરાબર. તો આપણી પાસે આ પાઇપમાંથી વોટર ઇનલેટ થાય છે, બરાબર. અહીંયાથી એન્જિનના ઇનલેટમાં વોટર દાખલ થાય છે, મતલબ એન્જિનમાં અંદર દાખલ થાય છે. અને બીજું, આ જગ્યા પરથી જ કેલોરીમીટરનું ઇનલેટ છે અહીંયા, અને આ છે આપણું કેલોરીમીટર, બરાબર. આ એન્જિનનું ઇનલેટ છે વોટરનું, અને આ કેલોરીમીટરનું વોટરનું ઇનલેટ છે. આ જે પાઇપ દેખાય છે અહીંયાથી આપણે કેલોરીમીટરની આઉટલેટની પાઇપ બહાર કાઢેલી છે, અને સાથે એવી જ રીતના અહીંયા ડીઝલના આઉટલેટની પાઇપ બહાર કાઢેલી છે, બરાબર. ડીઝલ એન્જિનની આઉટલેટમાં જે વોટર, હોટ વોટર બહાર આવે છે એની પાઇપ બહાર કાઢેલી છે, એટલે ફાઇનલ આપણે આનું અને આનું બે ટેમ્પરેચર મેઝર થઈ જશે, ક્લિયર. તો આ રીતના આપણું સેટઅપ છે. બીજું, એન્જિનમાંથી જે એક્ઝોસ્ટ ગેસ બહાર નીકળે છે, આ એક્ઝોસ્ટ ગેસ આ સાયલેન્સર માટે બહાર આવે છે, પણ આ સાયલેન્સરની સાથે સાથે આપણે હીટ એક્સચેન્જર કનેક્ટ કરેલું છે, બરાબર. આ હીટ એક્સચેન્જરની અંદર હોટ ગેસીસ દાખલ થાય છે, સર્ક્યુલેટ થશે, અને હોટ ગેસીસ અહીંથી બહાર આવશે અને બહાર નીકળી જશે, બરાબર. બીજું, આ જ સાયલેન્સ, આ હીટ એક્સચેન્જરની અંદર હીટને એક્સચેન્જ કરવા માટે કુલિંગ વોટરનો સપ્લાય આપેલો છે. આ કુલિંગ વોટરનું ઇનલેટ છે, અને એ કુલિંગ વોટર અંદર સર્ક્યુલેટ થઈને અહીંયાથી બહાર નીકળશે, બરાબર. એટલે હીટ એક્સચેન્જરમાં જે હોટ ગેસીસ છે એટલું રિલીઝ કરે છે એનો ગેસ, બરાબર, એ આપણને ખ્યાલ આવે. અને આ રીતનું આખું એન્જિનનું સેટઅપ છે. ઓકે, હવે ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એન્જિનનો ફ્લો રેટ માપી લે. એન્જિનનો ફ્લો રેટ કઈ રીતના મપાશે, તો અહીંથી પહેલાં વાલ્વને ઓન કરીએ, જેથી કરીને અહીંથી પાણીનો સપ્લાય જશે, એન્જિનમાં થઈને પાણી અહીંથી બહાર આવશે, બરાબર. હવે આપણા એન્જિનનો ફ્લો રેટ આપણે માપવો છે, તો ફ્લો રેટ કઈ રીતના માપશું, તો કે ફ્લો રેટ માપવા માટે લીટર પર સેકન્ડ જોઈએ, કેટલા લીટર પર સેકન્ડ ટ્રાન્સફર થાય છે. એક્ચ્યુઅલીમાં આપણે માપવા જશું તો અઘરું થઈ જશે, બરાબર. એના માટે આપણે શું કરશું, તો કે એક લીટર ભરાવવા માટે કેટલા સેકન્ડ જોશે એને માપી જશે, બરાબર. એના માટે આપણી પાસે એક જગ છે, આ જગની અંદર એક લીટરનું માર્કિંગ કરેલું છે, બરાબર. હવે એક લીટર પાણી ભરી લે તો આટલું પાણી ભરવા માટે કેટલા સેકન્ડ લાગે છે આને માપી લેશું, જેથી કરીને પછી આપણે સેકન્ડને રિવર્સ કરી દઈશું, એટલે ફાઇનલ આન્સર આપણને મળશે લીટર પર સેકન્ડ, બરાબર. એટલે આનો એક લીટર ભરવા માટેનું પહેલાં કેલ્ક્યુલેશન કરીએ, ટાઈમ માપીએ કેટલો ટાઈમ આવે છે તે, બરાબર. અહીંથી ભરવાનું સ્ટાર્ટ કરીએ, સ્ટોપવોચ જ્યારે ભરવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દેવાનું, જેવું એક લીટર ભરાઈ જાય એટલે તરત સ્ટોપવોચને સ્ટોપ કરી દઈશું આપણે.
બરોબર હવે સ્ટોપ કરી દે આવી રીતના એક લિટરનું પાણી ભરાઈ જાય આમાં ત્યારબાદ કેટલો ટાઈમ લાગે છે આ ટાઈમને મેઝરમેન્ટ કરી લેજો અને એને આપણે લખશું ફાઇનલ ફ્લો રેટની અંદર સ્ટાર્ટ ઓકે જેવો આપણે ફ્લો રેટ મેઝર કરી લીધો તો ફ્લો રેટ મેઝર થઈ ગયા પછી આપણે એ જે વોટર ઇનલેટ આવે છે ઇનલેટ તરીકે વોટર એ વોટરનું ટેમ્પરેચર માપવાનું થશે બરોબર તો એ કેલોરીમીટરનું ઇનલેટ અને એન્જિન વોટર ઇનલેટ આનું ટેમ્પરેચર કેટલું છે તો એ માપવા માટે આપણે થર્મોમીટરનો યુઝ કરશું બરોબર આ થર્મોમીટરને આ ભરેલા પાણીની અંદર ડુબાડી દે બરોબર ડુબાડીને પછી સીધું આનું રીડિંગ લઈ લેશું બરોબર અત્યારે આનું રીડિંગ જોવા જઈએ તો 28 ડિગ્રી સેન્ટીગ્રેડ રીડિંગ આવે છે બરોબર જે કાં પણ રીડિંગ આવે છે એને આપણે સીધું આપણા ઓબ્ઝર્વેશન ટેબલની T3 ટેમ્પરેચર અને T5 ટેમ્પરેચર આની અંદર લખી દઈશું સ્ટાર્ટ ઓકે આપણું એન્જિન છે હવે એન્જિનને આપણે સ્ટાર્ટ કરશું સ્ટાર્ટ થઈ જાય પછી એના અલગ અલગ રીડિંગ લેવાના છે બરોબર સ્ટાર્ટ કરવા માટે કઈ રીતના કરશું તો કે આપણી પાસે હેન્ડલ છે આ હેન્ડલનો યુઝ કરીને એન્જિનનું હેન્ડ ક્રેન્કિંગ કરશું બરોબર હવે એન્જિનના હેન્ડ ક્રેન્કિંગ માટે એન્જિનનો જે શાફ્ટ છે આ શાફ્ટને આપણે હાથથી ફેરવવો પડશે બરોબર એથી જેવો આપણે ફેરવશું આ પ્રોપર એક્યુરેટ સ્પીડમાં આવી જાય પછી અહીંયાથી આ વાલ્વનો જે લીવર છે આ લીવરને ક્લોઝ કરી દે અત્યારે ઓપન કન્ડિશનમાં છે પ્રોપર સ્પીડ આવી જાય પછી આ લીવરને ક્લોઝ કરશો એટલે ઓટોમેટિકલી એન્જિન સ્ટાર્ટ થઈ જશે ઓકે હવે આપણે એન્જિનને સ્ટાર્ટ કરીને જોઈએ આ એન્જિનમાં આપણે આરપીએમ લેશું બરોબર આરપીએમ કઈ રીતના લેવાના જોઈએ લેશું